સાબરકાંઠાનો મેઘરજ તાલુકો આદિવાસી બહુમત વિસ્તાર છે દોઢ લાખ કરતાં પણ વધુ વસ્તી ધરાવતા આ તાલુકાના દર્દીઓ ઈલાજ માટે મેઘરજના સાઠ બેડ અને અદ્યતન ફેસિલિટી ધરાવતી સરકારી હોસ્પિટલમાં જાય છે જોકે મેઘરજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મોંઘી સાધન સામગ્રી છે પણ તેને ચલાવનાર સ્ટાફ નથી એટલે આખરે દર્દીઓએ ઈલાજ માટે ખાનગી દવાખાનાનું શરણું લેવું પડે છે ટ્રાયબલ વિસ્તારમાં આવેલી છે અંદાજે પંદર હજારની નગરની વસ્તીમાં છેલ્લા પાંચ વર્ષથી વિવિધ જગ્યાઓ ખાલી છે જે જગ્યાઓ ખાલી હોવાથી આમ જનતાને ગરીબ લોકોને સુવિધા મળતી નથી તો સત્વરે સરકારે આની અંદર ધ્યાન આપી ખાલી જગ્યાઓ ભરવી જોઈએ હોસ્પિટલમાં પૂરેપૂરો લાખો રૂપિયાના સાધનો છે તો એ બેનોનો અમુક ગરીબ બેનો એવી સ્ટાફના અભાવે અને સારવારના અભાવે એમને પોતાના દાગીના એ વેચવા પડશે ને પ્રાઇવેટ નજીકની અમુક હોસ્પિટલોમાં એમને જવું પડે છે મેઘરજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા ઘણા વર્ષોથી સ્ટાફની તંગી છે લોકોની માંગને તંત્ર કાને ધરતું નથી આજ દિન સુધી આ સામૂહિક આરોગ્ય કેન્દ્રની અંદર માત્ર એક જ ચાર થી પાંચ વર્ષ માટે પૂરી જગ્યાઓ કદાચ ભરાઈ હશે પણ છેલ્લા કેટલાય વર્ષોથી અધિક્ષક વર્ગ એટલે કે ડોક્ટરો નિષ્ણાત ડોક્ટરોની પાંચ જગ્યાઓ તેમજ એમબીબીએસ ડોક્ટરોની બે જગ્યાઓ આ સિવાય લેબ ટેકનિશિયન હેડ નર્સ આવી અગત્યની જગ્યાઓ છેલ્લા કેટલાય વર્ષોથી ખાલી છે મેઘરજ હોસ્પિટલમાં સ્ટાફની અછતનો મુદ્દો વિધાનસભામાં પણ ઉઠ્યો હતો મેઘરજના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મંજૂર થયેલ સ્ટાફની સંખ્યા એકાવન છે જ્યારે વાસ્તવમાં માત્ર અઠ્યાવીસનો સ્ટાફ હાજર છે તસલીમ સુથાર વીટીવી મોડાસા